રાજકોટમાં અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા કોઈ પણ નવું જોખમ લેવા નથી માંગ. નવરાત્રી પહેલા જ મહાનગરપાલિકાના ફાયર વિભાગે નોટિસ જાહેર કરી. ફાયર વિભાગે ફાયર સેફ્ટી અંગેની નોટિસ જાહેર કરી છે. ગરબા આયોજકોને 30 જેટલા નિયમો ફરજિયાત પાડવાના રહેશે. લોકોની સલામતીને લઈ આ નોટિસ જાહેર કરાઈ છે. રાજકોટમાં લોકમેળા દરમિયાન પણ રાઇડ્સ મામલે હોબાળો થયો હતો. હવે નવરાત્રી આયોજકો માટે પણ કડક નિયમો જાહેર કરાયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં નવરાત્રી દરમિયાન જે પણ આયોજનો થાય છે એ સુરક્ષિત માહોલમાં સુરક્ષિત રીતે થઈ શકે અને સાથે સાથે જે આયોજકો છે એમને પણ કોઈ મુશ્કેલી ન થાય આના માટે એક ગાઈડલાઈન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. એમાં વિભિન્ન પ્રકારના પોઈન્ટ્સ છે જે આયોજકોએ એન્શ્યોર કરવાનું થાય છે. એમના દ્વારા વિભિન્ન વસ્તુઓ છે જે એન્શ્યોર કરીને એમને એક સોગંદનામું કરવાનું થાય છે. એ સોગંદનામું 4 નકલમાં એમને અમારી કચેરીમાં રજૂ કરવાનું રહેશે, જેની એક નકલ એમને પોલીસ કચેરીમાં પણ રજૂ કરવાની રહેશે. તો લોકોની સલામતીને લઈ ફાયર વિભાગ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. લોકોની સલામતી એ પ્રાથમિકતા છે અને તે જ સંદર્ભે આ નોટિસ જાહેર કરાય છે. અને આ જ રીતે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, ફાયર વિભાગે નોટિસ જાહેર કરી છે, નિયમોમાં શું ફેરફારો કરાયા છે, શું નવા નિયમો છે? સા, ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના જે ડીએમસી છે કે ફાયર વિભાગ તેમના અંડરમાં આવતું હોય છે અને તેઓએ જાહેર નોટિસ એક ઇસ્યુ કરી છે, તેમાં અલગ અલગ 30 જેટલા નિયમો છે તે જાહેર કરવામાં આવ્યા છે. શાળા, હોસ્પિટલો અને જે જ્વલનશીલ પદાર્થની કોઈ ફેક્ટરી હોય કે કોઈ દુકાનો હોય કે તેની બાજુમાં આ પ્રકારના જે નવરાત્રિના સ્ટેજ છે તે ન બનાવવાની તે ખાસ જાહેર, કારણ કે ઇલેક્ટ્રિક સ્પાર્કિંગ થવાની સંભાવના હોય છે. સાથે સાથે સ્ટ્રક્ચરને લઈને અલગ અલગ નિયમો છે. જે રીતના ફાયર વિભાગની કોઈ પણ ગાડી ગ્રાઉન્ડની અંદરથી અવર જવર થઈ શકે, એમ્બ્યુલન્સ અવર જવર થઈ શકે તે પ્રકારની કોરિડોરની પણ વાત કરવામાં આવી છે. જે સ્ટ્રક્ચર છે તે રાખવાની વાત છે. અલગ અલગ 30 જેટલા નિયમો છે તે જાહેર કરવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા જે ફાયર NOC આપતા પહેલાં આ તમામ નિયમોનું પાલન કરવું પડશે. સાથે જે સ્ટેજ છે તો સ્ટેજની જે વ્યવસ્થા છે તેને લઈને નિયમો રાખવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાયરોને લઈને પણ જાણ કરવામાં આવી છે. ફાયર એક્ઝિબિશન જે બાટલાઓ છે તે પણ રાખવાની વાત કરવામાં આવી છે. ઇમરજન્સી એક્ઝિટ ગેટ, કારણ કે તેની પણ વાત કરવામાં આવી છે. તો આખું જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે તે પેક ન કરવાની પણ વાત કરવામાં આવી છે. ઇમરજન્સી ક્યારે પણ ક્યાંય વિસ્તારમાંથી જરૂર પડે તો ઇમરજન્સી એક્ઝિટ પણ કરી શકે તે પ્રકારનું આખું આ સ્ટ્રક્ચર બનાવવાનો નિયમો છે તે કરવામાં આવ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે ધ્રુવિશા, શાળા અને હોસ્પિટલ જે આ શબ્દ લખવામાં આવ્યો છે ને, અનેક ગરબાના આયોજકો છે તે શાળાના ગ્રાઉન્ડની અંદર જ ગરબા થતા હોય છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે એક તરફ નિયમ અને બીજી તરફ ગત રાત્રિ દરમિયાન વરસાદ જે આવ્યો હતો, કારણ કે જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ આગામી સમયની અંદર નવરાત્રિની અંદર વરસાદ આવશે, એટલે કહી શકાય કે ગત રોજ જે રીતના ભારે પવન સાથે વરસાદ ફૂંકાણો હતો અને એક ખાનગી સ્કૂલ છે સરકારી. જી રહીમ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. નેતા કોંગ્રેસ મહેશ રાજપૂત પણ જોડાયેલા છે. મહેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત. ફાયર વિભાગ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે, અગ્નિકાંડ થયો, હવે મહાનગરપાલિકા કોઈ રિસ્ક લેવા નથી માંગતી, એટલે નવા નિયમો જાહેર થયા છે. એ બેન, વસ્તુ એ છે કે નિયમો જાહેર થયા કારણ કે ઘોડાઓ છૂટી ગયા, પછી તબેલાને તાળા મારવા નીકળ્યા. એ જ રીતે હવે રોજ હરેક અધિકારી પોતાનું મનગણન પોતાને ઈચ્છા પડે એ રીતે એના સંશોધન કરી અને નિયમો બહાર પાડે છે કે જે કોઈ સંજોગોમાં લોકો એનો નિયમનો પાલન ના કરી શકે. અને પ્રાચીન ગરબીઓ છે તો પ્રાચીન ગરબીઓની અંદર તો જાહેરમાં ચોકમાં જેના મંડપ હોય અને એ જાહેરમાં હોય છે, એટલે ત્યાં આવા નિયમોનો પણ અમલ ફરજિયાત કરાવો. એટલે એનો મતલબ એવો થયો કે આપણો જે ધાર્મિક નવરાત્રિનો તહેવાર છે, જે પ્રાચીન ગરબીઓ છે, એને પણ કોઈ સંજોગોમાં ચાલુ ના રહેવા દેવી, એવા અટઘટન નિયમો છે. મહેશભાઈ, નિયમો તો જાહેર કરી દેવામાં આવે છે, નોટિસો પણ પાઠવી દેવામાં આવે છે, પણ સવાલ એ છે કે